ગુજરાતના નર્મદા જિલ્લાની એક મહિલાએ સજીવ ખેતી કરીને રાજ્યમાં પોતાની આગવી ઓળખ બનાવી છે માત્ર ધોરણ દસ પાસ ઉષાબેન દિનેશભાઈ વસાવાએ સજીવ ખેતી કરીને ખેતી ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિ કરી છે પાંચ પીપળી ગામની અડત્રીસ વર્ષીય મહિલાએ આદિવાસી વિસ્તારમાં કાર્યરત મહિલા સંગઠક અને પ્રગતિશીલ ખેડૂત તરીકે અનેક એવોર્ડ પણ મેળવ્યા છે તેઓ આદિવાસી વિકાસમાં અનેક સેવા કાર્ય પણ કરે છે આજના યુગમાં જ્યાં ખેડૂતો રાસાયણિક દવા અને બિયારણોથી ખેતી કરે છે જેની સામે સજીવ ખેતી એકદમ દેશી પદ્ધતિથી અને ઓર્ગેનિક ખાતર વડે કરવામાં આવે છે ઉષાબેને શુદ્ધ શાકભાજી દેશી લાલ ડાંગર શેરડી ઘઉં સહિતની ચીજવસ્તુઓ ઉગાડીને એક પોતે દિશાસૂચક બન્યા છે અન્ય ખેડૂતોને મારે એટલું જ કહેવાનું છે કે આપણે એક ખેતી આપણું આજીવિકાનું સૌથી મોટું સંસાધન છે તો ખેતીને આપણે એક ઓર્ગેનિક ખેતી તરીકે એને વિકસાવી જોઈએ અને ખેતીમાંથી ઓછા ખર્ચે કઈ રીતે આવક મેળવી શકાય વધારે એ આપણે શીખીએ અને જે આપણે અલગ અલગ સરકારની જે સહાયો છે એની પણ માહિતી લઈ અને આપણે જો ખેતી કરીશું તો ચોક્કસ આપણને સફળતા મળશે એમને જે માહિતગારી આપી સરકાર તરફથી જે માહિતગારી મળી એમાં અમને ખાસો ફાયદો થયો અંતરિયાળી વિસ્તાર શાક બરા અંતરિયાળ વિસ્તાર જ્યાં ખેતી પહેલાં થતી નથી આજે સરકારી લાભો જે ખેતી માટે કૃષિ લોન છે કૃષિ યોજનાઓ છે જે વીમા છે એમાંથી અમને ઘણો ફાયદો થયો